નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વાઇઝ ઓફ નોલેજમાં આજે આપણે વાત કરીશું કે ભારત દેશના નાણાં મંત્રીએ કોરોના વાયરસ સામે લડવા માટે ડોક્ટરો અને મધ્યમ વર્ગોને ખાસ પેકેજની જાહેરાત કરી છે તો આવો જાણીએ તેનો લાભ કેવી રીતે લેવો તે વિશે પણ એ પહેલાં હું તમને વિનંતી કરીશ કે જો હજી સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લો અને નોટિફિકેશન બેલ પણ દબાવી લો જેથી અમારી આવનારી દરેક વિડીયોની માહિતી તમને પહેલાં મળી રહે તો આવો શરૂ કરીએ કેન્દ્ર સરકારે કોરોનાના સંકટમાં ફરજ પર હાજર વીસ લાખ સ્વાસ્થ્યકર્મીઓ માટે પચાસ લાખનો વીમો જાહેર કરવામાં આવ્યો છે તેમજ ઇપીએફ ધારકો માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે નાણામંત્રી સીતારમણે કોરોના સંકટમાં કામ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અત્યારે ડોક્ટરોએ હરતા ફરતા ભગવાન સાબિત થયા છે જો તેમને કંઈ થઈ જાય તો તેમના માટે પચાસ લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે તેમાં આશા વર્કર પેરામેડિકલ સ્ટાફ ટેકનિકલ સ્ટાફ ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે તેનાથી વીસ લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે કોરોના કમાન્ડોઝ આ જંગને લડી રહ્યા છે તેમને પંદર લાખનો લાઈફ ઇન્સ્યોરન્સ મળશે નાણાં મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સની મહત્વ વાતો નિર્મલા સીતારમણે એક લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છત્રીસ કલાક બાદ ફરી નાણામંત્રીએ પેકેજ જાહેર કર્યા પહેલાં કમ્પ્લાયન્સની રાહત એ બાદ મજદૂર ગરીબ એવા લોકો જેની જરૂર છે ગરીબોને કેવી રીતે રાહત મળે છે તે માટે વાત કરી ગરીબ કલ્યાણ પેકેજ રજૂ કર્યું સ્વાસ્થ્ય ક્ષેત્રના યોદ્ધા ડોક્ટર સફાઈ કર્મચારી આશા વર્કર પેરામેડિકલ સ્ટાફ ફ્રન્ટલાઇન યોદ્ધા માટે કોઈ દુર્ઘટના ન થાય તે માટે પચાસ લાખ અમાઉન્ટ પ્રતિ વ્યક્તિ કરી વીસ લાખ કર્મચારીઓને લાભ મળશે પીએફના બાર બાર ટકાના પૈસા સરકાર બંને બાજુથી આપશે નોન રિફંડેબલ એડવાન્સ પંચોતેર ટકા જમા રકમ કે ત્રણ મહિનાનું વેતન નીકાળવાની સુવિધા આપશે ઈપીએફના લઈને મોટી જાહેરાત ઇપીએફ વિશે વાત કરતા સરકારે જાહેરાત કરી હતી કે સરકાર આગામી ત્રણ મહિના સુધી કર્મચારી અને કંપનીનો હિસ્સો આપશે જેનો અર્થ છે કે સરકાર આગામી ત્રણ મહિના સુધી પીએફના બાર બાર ટકાના પૈસા સરકાર બંને બાજુથી આપશે આ રાહત એ લોકોને લાગુ પડશે જેમાં સો સુધી કર્મચારીઓ ધરાવતી કંપનીઓ હશે જેમાં નેવું ટકા કર્મચારીઓનો પગાર પંદર હજારથી ઓછો હશે આ ઉપરાંત પીએફ સ્કીમ રેગ્યુલેશનમાં બદલાવ કરીને નોન રિફંડેબલ એડવાન્સ પંચોતેર ટકા જમા રકમ કે ત્રણ મહિનાનું વેતન નીકળવાની સુવિધા અપાશે રાજ્ય સરકારને આદેશ આપ્યો કે તેઓ જિલ્લા મિનરલ ફંડનો ઉપયોગ મેડિકલ સ્ક્રીનિંગ ટેસ્ટિંગ કોરોના વિશે જાગૃતતા માટેના કામમાં કરે આ અગાઉ પણ નાણાં મંત્રી અમુક રાહતની જાહેરાતો કરી ચૂક્યા છે જેઓ તેમાં એટીએમમાંથી પૈસા કાઢવાનો ચાર્જ અને બેંકમાં મિનિમમ બેલેન્સનો નિયમ લાગુ નહીં પડે તેમજ જીએસટી અને આઈટીઆર તારીખ ત્રીસ જૂન સુધી કરી હતી આવા આવામાં આજે જોવાનું રહેશે કે નાણાં મંત્રી અન્ય કઈ જાહેરાત કરે છે દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે લોકડાઉન અને કોરોના વાયરસને કારણે લોકો દેશ અને વિશ્વને આર્થિક ફટકો પડ્યો છે ત્યારે અર્થવ્યવસ્થાને તેમજ રોજગાર ધંધાને પગલે નિર્મલા સીતારમણ મહત્વની જાહેરાત કરી શકે છે ત્યારે કહેવાય છે કે કોરોના સંકટથી બહાર આવવા મોદી સરકારે ગઈકાલે કેબિનેટ બેઠકમાં આર્થિક રાહત પેકેજનો પ્લાન ઘડ્યો હોઈ શકે મહત્વનું છે કે ગઈકાલે થયેલી કેબિનેટ બેઠક બાદ સરકારે લોકોને સસ્તા અનાજ આપવાની જાહેરાત કરી હતી આ સાથે કોઈને પણ ગભરાઈને સામાન ન ખરીદવાની પણ અપીલ કરી હતી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે સરકારે પર્યાપ્ત પગલાં ભરીને દરેક રાજ્યમાં અન્ય તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓની વ્યવસ્થા અગાઉથી કરી દીધેલી છે વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે વીસ લાખ સુધીની લોનની જાહેરાત કરવામાં આવી છે આનો લાભ અંદાજે સાત કરોડ પરિવારોને મળશે વડાપ્રધાને કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિમાં સમગ્ર દેશમાં એકવીસ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં મજૂર વર્ગો અને રોજની કમાઈને રોજ ખાનારા અને જીવન નિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આ યોજના હેઠળ આઠ કેટેગરીમાં ખેડૂત મનરેગા ગરીબ વિધવા પેન્શનર્સ દિવ્યાંગ જનધન યોજના ઉજ્જવલા યોજના સ્વસહાય જૂથ સંગઠિત ક્ષેત્રે કામદારોને ઈપીએફઓ દ્વારા અને બાંધકામ કામદારોને ડીબીટીનો લાભ મળશે ડીબીટીના માધ્યમથી એકાઉન્ટમાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે આની પહેલા ચોવીસમી માર્ચના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા સીતારમને સામાન્ય લોકો સાથે જોડાયેલી કેટલીક જાહેરાતો કરી હતી તેના અંતર્ગત આવા ત્રણ મહિના માટે એટીએમમાંથી કેશ નીકાળવાનું ફ્રી કરી દીધું છે તેની સાથે સાથે મિનિમમ બેલેન્સની ઝંઝટ ખતમ કરી દીધી છે આ સિવાય સરકારે ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવાની અને જીએસટી રિટર્ન ભરવાની સમયમર્યાદા ત્રીસમી જૂન સુધી વધારી દીધી છે એવી જ રીતે કંપનીઓને લોન શોધન કાર્યવાહીથી બચવા માટે આઈસીબી નિયમોમાં પણ કેટલીક રાહતો આપી છે તો પાન કાર્ડને આધારની સાથે જોડવાની છેલ્લી તારીખને ત્રીસ જૂન સુધી વધારી દીધી છે એટલું જ નહીં વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં પણ ફેરફાર કરાયો છે તો આ હતી સંપૂર્ણ માહિતી જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આ વિડીયો તમારા મિત્રો અને સંબંધીઓ પણ મેળવી શકે આવી જ બીજી વિડીયોની માહિતી લઈને ફરી તમારી સમક્ષ હાજર થઈશું જો તમારે કોઈ માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો એ અમે માહિતી લઈને તમારી સમક્ષ હાજર થઈશું ધન્યવાદ